हेलो सुतीश, उत्तरायणनो फेस्टिवल नजीक आवी रह्यो छे अने उत्तरायणनो फेस्टिवल आवे एटले आपणा बधाना घरमां चीकी बनवानी शरूआत थई जाय छे। उत्तरायणना दिवसे तलना लाडू के ममराना लाडू के चीकी होय अने साथे बोर होय अने पतंग चगावानी जे मजा छे ने ते कंईक अलग ज होय छे। तो आपणे सादी चीकी अने लाडू तो बधा खाता ज होय छे। आजे अमे तमारा माटे कंईक अलग ज प्रकारनी चीकी लईने आव्या छे, ते तमे क्यारेय सांभळी पण नहीं हशे ने बनावी पण नहीं हशे। तो ये चीकी कई रीते बने छे ने एमां इन्ग्रीडियंट्स पण एकदम अलग ज छे, तो ए अलग प्रकारनी चीकी कई रीते बने छे ते आपणे जाणीशुं। आपणी साथे वन सेकेंड चार्मी बेन छे अने ते आपणे एक चीकी बनावानी रीत बतावशे। આજે આપણે જે ચીકી બનાવવાના છે તે કંઈક અલગ છે, એ મિક્સ સીડ્સની ચીકી છે અને એ કંઈક અલગ છે। એના પ્રોટીન ફાઈબરનું પ્રમાણ વધારે છે અને એને પ્રોટીન બાર પણ કહી શકાય છે। ઓકે, તો કયા કયા ઇન્ગ્રીડિયન્ટ જોઈશે એના માટે? ચીકી બનાવવા માટે આપણે સૌપ્રથમ ગોળ જોઈશે, ઘી। ઘી ઓપ્શનલ છે, ડાયટ ચીકી છે એટલે ઘી નહીં નાખશો તો પણ ચાલશે। કાળા તલ, સફેદ તલ, પમ્પકિન શીટ્સ, સનફ્લાવર શીટ્સ, મગજતરી, સિયા સીડ્સ, ફ્લેક્સ સીડ્સ, બદામ અને કાજુ। હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું અને અંદર થોડુંક ઘી લઈ લઈશું। આ બધા જે શીટ્સ છે તેને શેકવા માટે આપણે એને ડ્રાય રોસ્ટ પણ કરી શકીએ અને ઘી સાથે પણ રોસ્ટ શેકી શકશું। એટલે આપણે અત્યારે થોડુંક ઘી લઈ રહ્યા છીએ અંદર। ઘીનું પ્રમાણ એકદમ ઓછું જ છે, આપણે વધારે નથી લેવાનું। ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં થોડા થોડા શીડ્સ અને ડ્રાય ફ્રૂટ્સ નાખશું। મગજતરી, કાળા તલ, સફેદ તલ, પમ્પકિન શીડ્સ, સનફ્લાવરના બી, સિયા સીડ્સ। આ સિયા સીડ્સનો અંદર ટેસ્ટ ખરેખર એકદમ અલગ અને યુનિક લાગે છે। ફ્લેક્સ સીડ્સ, બદામ, કાજુ। આપણે આ બધું ડ્રાય રોસ્ટ કરી રોસ્ટ કરી દેવાનું છે થોડું, એટલે જ્યારે ચીકી બનાવશું એમાં થોડો ક્રન્ચીનેસનો ને ટેસ્ટ આવશે અંદર ડ્રાય ફ્રૂટ્સનો। આપણું ડ્રાય ફ્રૂટ શેકાઈ રહ્યું છે અને એમાં અવાજ આવી રહ્યો છે, થોડું ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે। આપણે આની ફ્લેમ બહુ ફાસ્ટ નથી રાખવાની, થોડી મીડિયમ જ રાખવાની છે। આપણા શીડ્સ અને નટ્સ શેકાઈ ગયા છે, હવે આપણે એને ઠંડા કરવા મૂકી દઈશું। હવે આપણે આ જ પેનની અંદર ગોળ ગરમ કરી લઈશું। આપણે 125 ગ્રામ ગોળ લીધો છે, એટલે જેટલો ગોળ એટલું જ નટ્સ લેવાનું છે, એટલે આપણે 125 ગ્રામ જેટલું નટ્સ લીધા છે। વળી ગયો છે, હવે આપણે એને ચેક કરવા માટે હજી થોડાક ગઠ્ઠા છે કરી લઈએ। આપણે એને ચેક કરવા માટે એક પાણીનો બાઉલ લીધો છે, એમાં 2-3 ટીપા ગોળના નાખશું। હજી આ નરમ છે ને થોડોક હજી થવા દઈશું। લગભગ 1 તારની ચાસણી કરવાની છે આની। આ થઈ જવા આવશે એટલે ગોળનો થોડોક કલર પણ બદલાઈ જશે। આપણો ગોળ થઈ ગયો છે, આપણે એને ફરી કલર બદલાઈ ગયો છે એટલે ખ્યાલ આવી જશે કે ગોળ થઈ ગયું છે। અને એની બીજી થઈ જવાની મેથડ એ છે, આપણે એને ફરીથી પાણીમાં એકવાર નાખીને ચેક કરી લઈશું।
આજે અવાજ આવી રહેલો છે એનો મતલબ કે આપણો ગોળ તૈયાર છે, પાયો થઈ ગયો છે. હવે આપણે જે ડ્રાયફ્રૂટ શેક્યા છે તે અંદર એના એડ કરી દઈશું. બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક ડીશમાં બટર પેપર લઈશું, એને આપણે ઘીથી ગ્રીસ કરી દીધું છે અને આપણે આ ચીકીનું સ્ટફિંગ એમાં ખાલી કરી લઈશું. આપણે એને ડીશમાં પાથરી દઈશું અને આપણે વેલણથી વણવાની કે એની કોઈ જરૂર નથી. બસ આ રીતે એને થોડો ઠંડુ થવા દઈએ. જ્યારે હુંફાળું થાય ત્યારે આપણે ફરીથી એને ચપ્પુથી કટ કરી લઈશું, એટલે જ્યારે આપણે પીસીસ કરશું ત્યારે એકદમ પ્રોપર પીસ પડે. આ મિક્સ સીડ્સની ચીકી તૈયાર છે અને મેં થોડી ઠંડી થવા દીધી છે અને આવી રીતે એની પર કાપા પાડી લીધા છે, જેથી જ્યારે આપણે ખાવા માટે એને ઠંડી પડતા 3-4 કલાક લાગે, એટલે ઠંડી પડે ત્યારે ઇઝીલી તૂટી જાય અને શેપમાં મળે. તો આ વખતે કંઈક ઉત્તરાયણ પર નવી રેસીપી અને નવી વસ્તુ ટ્રાય કરો અને પ્રોટીન બારયુક્ત ચીકી તૈયાર છે.